હળવદ તાલુકામાં આવેલી ઈસનપુરની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે શાળાના ત્રણ ઓરડા જર્જીત હાલતમાં છે વિદ્યાર્થીઓ શાળામાં જીવનના જોખમે અભ્યાસ કરી રહ્યા છે તો શાળાની દયનીય સ્થિતિને લઈ વાલીઓ પણ ચિંતિત બન્યા છે શાળાના જર્જરિત ઓરડા તોડી નવા ઓરડા બનાવવા વાલીઓ માંગ કરી રહ્યા છે સરકારે શિક્ષણને લઈ એક સુંદર સૂત્ર બનાવ્યું છે સરકારનું આ સૂત્ર છે સૌ ભણે સૌ આગળ વધે આ સૂત્ર તમને ગુજરાતની તમામ સરકારી શાળાના ગેટ બહાર જોવા મળશે પરંતુ તમે ઈસનપુરની એક પ્રાથમિક શાળાની હાલત જોઈને સરકારના સૂત્રો પર હસી ચોક્કસ ઉડાવશો જી હા અમે વાત કરી રહ્યા છીએ હળવદ તાલુકામાં આવેલ ઈસનપુર ગામે પ્રાથમિક શાળાની એક થી આઠ ધોરણમાં બસો વિદ્યાર્થીઓ કરે છે આ પ્રાથમિક શાળામાં એક થી આઠ ધોરણ આવેલા છે અને શાળામાં કુલ બસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ગંભીર સમસ્યા એ છે શાળાના ત્રણ ઓરડા તેમજ સતત જર્જરીત અવસ્થામાં છે કોરોનાની હાલત એટલી દયનીય છે કે વર્ગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ગમે ત્યારે અઘટિત ઘટના ઘટી શકે છે રિપોર્ટર રોહિત પટેલ હળવત મોરબી